હવે આપણે યુનિટ 1 નો તો અભ્યાસ કરી લીધો બરોબર પણ આ પણ શું છે તો કે યુનિટ 1 જ છે પણ કેવું યુનિટ 1 તો કે નેટ ગ્રીડ મોડ બરોબર તો કારણ કે ટેક્સ્ટબુકમાં બધા યુનિટ પૂરા થઈ જાય પછી છેલ્લેથી છે ને આવા નેટ ગ્રીડ મોડ ના યુનિટ આપેલા છે એટલે કે એની અંદર એ કહેવાય છે તો કે એની અંદર કોઈ એક નાની સ્ટોરી આપેલી હોય બરોબર એટલે આપણો યુનિટ 1 નેટ ગ્રીડ મોડ નો બરોબર એનું નામ છે કે લેન્ડ ઓફ લીક બરાબર હવે આ યુનિટ માં શું શું આપેલું છે ખબર છે તો કે આ આ યુનિટ ની અંદર એક નાનકડી એક સ્ટોરી આપેલી છે અને એક ખૂબ જ મસ્ત સ્ટોરી આપેલી છે તમે ટાઇટેનિક મૂવી જોઈ હશે બરાબર તો એ જે ટાઇટેનિક મૂવી છે બરાબર એના જેવું છે એમાં કેવું હતું કે ટાઇટેનિક નામનું એક મોટું જહાજ હતું બરાબર પછી એ દરિયાની અંદર અથડાઈ ગયું બરાબર ખડકને અથડાણું અને પછી એ ભાંગી ગયું બરાબર એની અંદર ઘણા બધા ખલાસીઓ વર્ક કરતા હતા બરાબર એવું છે આ ટાઇટેનિક મૂવી તો એ મૂવી પ્રમાણે બરાબર ટાઇટેનિક મૂવી જેવું છે એ પ્રમાણે જ અહીંયા તમને સ્ટોરી આપવામાં આવેલી છે બરાબર તો હવે આપણે આ સ્ટોરીને સમજીએ જુઓ ઈ પહેલા આપણને છે ને ક્વેશ્ચન નંબર 1 માં જો શું પૂછ્યું છે કે અન્ડરલાઈન વર્ડ્સ વિચ ડઝ નોટ મચ વિથ ધ અધર વર્ડ્સ ગિવ ઇન ધ ગ્રુપ શું કહે છે કે જૂથમાં અલગ પડતા શબ્દોને નીચે લીટી કરવાની કીધી છે બરાબર હવે અહીંયા તમને બધા શબ્દ એક સરખા આવ્યા હોય બરાબર એક જ જૂથના શબ્દ આપેલા હોય કોઈ એક જ સમૂહના શબ્દ આપેલા હોય અને એમાંથી કોઈ એક શબ્દ અલગ આપેલો હોય બરાબર તો એની નીચે તમારે શું કરવાનું છે તો કે અન્ડરલાઈન કરવાની છે જુઓ એક્ઝામ્પલ છે બરાબર પણ આ એપલ છે એપલ એટલે સફર
ઢીંગણા માણસ એકદમ દેતી આપેલા આવતા પહેલાના જમાનાના છે ને એવા જ માણસો હતા તો શું કહે છે કે એ ટાઈમી મેન છે ને એની નજર ગુલિવર ઉપર પડે છે અને ગુલિવર ક્યાં હોય છે ત્યારે તો કે એ એક લિલીપુટ આઈલેન્ડ છે બરોબર લિલીપુટ નામનો જે ટાપુ છે એની ઉપર બંધાયેલો હોય છે બરોબર હવે એ શું કામ ત્યાં લિલીપુટ ટાપુ ઉપર છે ને બંધાયેલો ત્યાં પડ્યો છે બરોબર ગુલિવર તો કે આ જે જહાજ છે એન્ટેલો બરોબર એની ઈ છે ને એક દિવસ શું થાય છે જહાજનું તો કે ઈ એક ખડક સાથે અથડાય છે અને વાવાઝોડું આવે છે બરોબર અને એ જહાજ છે એ શું થઈ જાય છે તો કે ભાંગી જાય છે બરોબર એટલા માટે ગુલિવર છે એ ત્યાં ટાપુ ઉપર કેટલા સમય સુધી બરોબર કેટલા વર્ષો સુધી એ ટાપુ ઉપર ને ટાપુ ઉપર બંધાયેલો ને બંધાયેલો રહેતો હતો બરોબર પછી એટલે ટાઈની મેનની વાત કરી ને કે સૌ નીચા બરોબર એકદમ ઠીંગણા માણસ તો એની નજર છે એ ત્યાં આ ગુલિવર ઉપર પડે છે અને પછી એ ગુલિવર ને કેવી રીતે ત્યાં ટાપુ ઉપરથી આપણે બહાર કાઢવો બરોબર એ લોકો વિચારે છે કોણ તો કે ટાઈની મેન બરોબર ઠીંગણા માણસો છે એ લોકો વિચારે છે અને વિચારીને એને ગુલિવર ને બહારમાં કાઢે છે બરોબર હવે એ બધું આપણી સ્ટોરીમાં આવે છે તો હવે આપણે સ્ટોરી સમજવાનું ચાલુ કરીએ જુઓ શું કહે છે પેલા પેરેગ્રાફમાં આવે તો એન્ટેલો વોઝ લાર્જ ફિશ
લીલી કુરચો કીધું હવે કે શું કહે છે કે એટ આપણું નામ શું હતું તો કે એટ આપણું નામ મીઠપુર હતું હવે આપણે જે આ પેરેગ્રાફ સમજો એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ બરોબર હવે આપણે ખાસ કે પેરેગ્રાફ તમને સમજાય છે જો જો એમાં કાઈ નથી જો હું તમને ઇન શોર્ટ માં કહી દઉં બરોબર ટૂંકમાં કહી દઉં કે એક એન્ટેલોપ નામનું એક વિશાળ જહાજ હતું બરોબર એ જહાજ પેસિફિક મહાસાગરની અંદર સહેજ કરતું હતું બરોબર એની અંદર 30 ખલાસીઓ હતા પછી ખલાસીઓ ઉપરાંત એક ગુલિવર નામનો વ્યક્તિ હતો એ કેપ્ટન અને ડોક્ટર હતો પછી શું કહે છે કે જહાજ છે એ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું પછી શું કહે છે કે પછી શું થાય છે તો કે અચાનક છે એ વાવાઝોડું ઉત્પન્ન થાય છે કેમાં તો કે સમુદ્રમાં બરાબર સમુદ્રમાં અચાનક વાવાઝોડું ઉત્પન્ન થાય છે અને પછી શું થાય છે તો કે જે જહાજ છે બરાબર એન્ટેલોપ નામનું જે જહાજ છે એ ખડક સાથે અથડાઈ જાય છે હવે ખડક સાથે અથડાઈ છે એટલે કે ભડકાય છે એટલે શું થઈ જાય છે તો કે એ ભાંગી જાય છે બરાબર હવે શું કામ ભાંગી જાય છે તો કે ત્યાં વાતાવરણ કેવું હતું તો કે ત્યાં ખૂબ જ વરસાદ હતો અને સખત પવન હતો બરાબર એટલે પવન અને વરસાદ હોય તો એની અંદર સેલિંગ કરવું કેટલું મુશ્કેલ બને બરાબર એટલે શું કહે છે કે તેમાં સહેલ કરવું પણ મુશ્કેલ હતું અને જહાજ છે એ ડૂબવા માંડ્યું બરાબર હવે જહાજ ડૂબવા માંડ્યું એટલે ડૂબતું જહાજ છે એ ખડકને અથડાઈ ગયું ખડકને અથડાઈ ગયું એટલે એ ભાંગી એના પટકા થઈ ગયા બરાબર અને એની અંદર જે કઈ લોકો હતા બરાબર એ બધા શું કરતા હતા તો કે એ બધા બૂમ પાડતા હતા અને એ પોતાની જાતને બચાવવા માટે બીજાને હોકારી રહ્યા હતા બરાબર હવે તેનાથી જે 30 ખલાસીઓ હતા બરાબર એ લોકોને તો સ્વિમ કરવું ભાવતું કેમ કે ખલાસીઓને તો પણ આવે બરાબર તો શું કે છે કે એ લોકોએ કરવાનો પ્રયત્ન કર્યો એને એમ વિચાર્યું કે આપણે કરીને કિનારા સુધી પહોંચી જઈએ બરાબર પણ એમાંથી એકી પહોંચી થઈ કાપ નહીં એ ખાલી ગુલિવર નામનો વ્યક્તિ છે બરોબર એ જ કિનારા સુધી પહોંચી શક્યો અને પછી શું કહે છે કે એ જે ગુલિવર છે એ પહોંચ્યો પણ એ પ્રોપર કિનારો નહોતો બરોબર એ ક્યાં પહોંચ્યો હતો તો કે એ એક ટાપુના કિનારા ઉપર પહોંચ્યો હતો બરોબર અને એ જે કિનારા એ જે ટાપુનો કિનારો હતો બરોબર એ ટાપુનું નામ શું છે તો કે એ ટાપુનું નામ છે લીલીપુર બરોબર આટલું તમને પહેલા જે પાઠમાં કીધું છે હવે જુઓ ક્વેશ્ચન નંબર 1 તમારી એક્ઝામમાં કેવો છે આન્સર આપણે એમાંથી જોઈએ કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ શિપ શું કહે છે કે જહાજનું નામ શું હતું તો કે ધ નેમ ઓફ ધ શિપ વોઝ એન્ટેલોપ શું કહે છે કે જહાજનું નામ એન્ટેલોપ હતું પછી કે એન્ટેલોપ વોઝ અ ડેથ શિપ શું કહે છે કે એન્ટેલોપ છે એ કેવું હતું નામ હતું કે મોટું જો નામ હોય તો સ્મોલ લખવાનું છે અને મોટું હોય તો લાર્જ લખવાનું છે બરાબર વિશાળ હોય તો લાર્જ લખવાનું છે તો શું આવશે લાર્જ કેમ કે એન્ટેલોપ છે બરાબર એ કેવું કેવું જહાજ હતું તો કે એક વિશાળ જહાજ હતું પછી ક્વેશ્ચન નંબર 3 ઇન વિચ ઓફ વન વોઝ ધ એન્ટેલોપ સેલિંગ શું કહે છે કે એન્ટેલોપ છે બરાબર એન્ટેલોપ નામનું જહાજ છે એ ક્યાં સહેલ કરતું હતું ક્યાં સમુદ્રમાં સહેલ કરતું હતું તો કે એ પેસિફિક ઓશનમાં સહેલ કરતું હતું તો જુઓ કે ધ એન્ટેલોપ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન શું કહે છે કે